ने હિમાલય નથી નડતો કહેવતને સાર્થક કરી છે પાટણના ઢેકડા ગામના જડીબેન. અશિક્ષિત હોવા છતાં જડીબેન આજે વાર્ષિક લાખોની કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જડીબેન સમગ્ર પાટણ જિલ્લામાં પશુપાલક મહિલા તરીકે ઓળખાય છે. જી હા, જડીબેન પાસે 20-25 જેટલી શંકર ગાય છે અને દૂધમાંથી તેઓ અઢળક કમાણી કરે છે. સાતલપુર તાલુકાના ઝેકડા ગામે રહેતા આ છે જડીબેન. અભણ હોવા છતાં જડીબેન આજે શિક્ષિત યુવાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. કેમ કે તેમની મહેનત અને તેમનો અડગ વિશ્વાસથી આજે જડીબેન પશુપાલનમાં સારી એવી સફળતા મેળવી છે. 3 વર્ષ પહેલા જડીબેને 4 જેટલી શંકર ગાય રાખી પશુપાલનની શરૂઆત કરી હતી. પશુપાલનમાં તનતોડ મહેનત આજે રંગ લાવી આજે જડીબેન પાસે 20-25 જેટલી શંકર ગાય છે. હાલ 12 જેટલી શંકર ગાય સવાર સાંજ 2 ટાઈમ 10 લીટર દૂધ આપે છે. આમ જડીબેન બંને ટાઈમ મળી કુલ 130 લીટર દૂધ ડેરીમાં ભરાવે છે. ઘર અને પશુ ખર્ચ કાઢી મહિનાની આશરે 80,000થી વધુની આવક તેઓ મેળવી રહ્યા છે. વર્ષથી 14 ગાયો માર્જ પાહે છે, એમાં મને ઘરનો ખર્ચ આપે છે, હેડું જાય છે માર. વર્ષથી 15 લાખ મારે આવક છે. પશુપાલનમાં સફળતા મેળવવા માટે જડીબેનની મહેનત પણ એટલી જ છે. જડીબેન દરરોજ સવારે 5 વાગે ઉઠી જાય છે. દિવસભર તેઓ ગાયની દેખરેખ કરે છે, ગાયોને નવરાવે છે, વાડાની સાફ સફાઈમાં જોતરાઈ જાય છે. કોઈ પણ ઋતુમાં ગાયોને તકલીફ ના પડે તેની વ્યવસ્થા કરે છે. ઉનાળામાં ગરમીથી રક્ષણ આપવા ફુવારા પણ મૂકવામાં આવ્યા છે. પીવાના પાણી માટે પણ ખાલ હોજ બનાવ્યા છે. હોજમાં પાઇપથી પાણી પહોંચે છે. વ્યવસ્થા એવી કરાઈ છે કે કુંડુ ક્યારે પાણીથી ખાલી નથી થતું અને ઓવરફ્લો પણ ના થાય. પશુપાલનમાં જડીબેનને પરિવારનો પણ એટલો જ સહકાર મળી રહ્યો છે. તેમના પતિ તમામ જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડે છે. તેમનો પુત્ર પણ ધોરણ 10નો અભ્યાસ કર્યા બાદ પશુપાલન સાથે જોતરાઈ ગયો છે. મેં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો પછી મને એમ થયું કે મારી મમ્મીને હું મદદ કરું. જે રીતે મારી મમ્મી પહેલાં 2-4-5 ગાયું લાવ્યા હતા એટલે પછી મને એમ થયું કે હું તેમને મદદ કરું. પછી જેમ તેમ મદદ કરતો રહ્યો તેમ પ્રોફિટ બેસતું ગયું. પછી તેમાંથી 5, 10, 12 અત્યારે 24 ગાયું છે. અભણ મહિલા પોતે આત્મનિર્ભર પૂરેપૂરો આત્મનિર્ભર થઈ શકે છે અને જેથી આનું ઉદાહરણ રૂપે ગામની તથા તાલુકાની અનેક મહિલાઓને આના ઉદાહરણ રૂપે તેઓ પોતાનું અભિપ્રાય આપે છે અને માર્ગદર્શન પણ આપે છે. હાલ ગામડાઓ ભૂલાઈ રહ્યા છે, લોકો કમાવવાની લાલચમાં શહેર તરફ વળી રહ્યા છે. પરંતુ જડીબેન દૂધમાંથી મોટી આવક મેળવી શહેર કરતાં પણ સારી કમાણી કરી સુખેથી પરિવાર ચલાવી રહ્યા છે. જડીબેન ભલે શિક્ષિત નથી પરંતુ તેઓ આજની શિક્ષિત મહિલાઓ માટે સકારાત્મક ઉદાહરણ છે. અશરફ ખાન, News 18 ગુજરાતી, પાટણ. તો અમદાવાદમાં પણ કરાઈ રહી છે મહિલા દિવસની ઉજવણી. પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં કમિશનર સહિત જેસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ હાજર છે. જે છે વુમેન ડે સેલિબ્રેશનનું કાર્યક્રમ કરવામાં આવ્યું, હેલ્થ અવેરનેસ અને લીગલ અવેરનેસ પ્રોગ્રામ પણ કરવામાં આવ્યા છે અને સાથે સાથ તમામ જે મહિલા પોલીસ અધિકારીઓ છે, દરેક કોન્સ્ટેબલથી લઈને સિનિયર લેવલ સુધી તમામ હેલ્થ ચેકઅપ અલગ અલગ પ્રકારની જે કાર્યવાહી છે મહિલા પોલીસ દ્વારા બતાવવામાં આવશે. સામેના ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ થશે, પ્લસ અહીંયા સામે પણ થશે. અમે કયા મહિલા જે મહિલા સેલ્ફ ડિફેન્સની તાલીમ છે પણ આપી રહ્યા છીએ અમારા અમારી મહિલા પોલીસ છે અને સાથે સાથ મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ હેઠળ આ પણ કરીએ છીએ કે પબ્લિકની મહિલાઓને પણ સંરક્ષણની તાલીમ આપીએ. ગયા મહિના એક ઇઝરાયેલી ટેકનિક છે જે બહુ પ્રખ્યાત છે આખા વિશ્વમાં સેલ્ફ ડિફેન્સ માટે.
તો મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને જે નિર્ભયા ચિહ્નનું પણ અનાવરણ કરવામાં આવશે. પોલીસ હેડક્વાર્ટર ખાતે હાલ આ ઉજવણીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આપણે વાત કરીશું હવે એક એવી મહિલાની જે બનાસકાંઠાના છે અને પોતાના નાનકડા રોકાણમાં પરસેવો પાડી લાખોની કમાણી કરી રહ્યા છે અને અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. રણને અડીને આવેલા અને સતત પાણીની સમસ્યાથી જૂજતા બનાસકાંઠામાં એક મહિલાએ અશક્યને શક્ય બનાવ્યું છે. સુકા પ્રદેશમાં બટન મશરૂમની ખેતી કરીને મહિલાએ બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં નામના મેળવી છે. ઇકબાલગઢમાં રહેતા મિત્તલબેન પટેલ ખૂબ જ શિક્ષિત પરિવારના છે, જેથી તેમણે એક દિવસ ઘરે બેઠા જ કંઈક નવું કરવાનો વિચાર કર્યો અને ખૂબ જ સામાન્ય ખર્ચામાં બટન મશરૂમની ખેતી કરવાનું વિચાર્યું. બસ પછી પોતાના ઘરે જ સસરાની મદદથી તેમણે વાસ અને અન્ય ચીજ વસ્તુઓથી રૂમનો શેડ બનાવ્યો અને મશરૂમની ખેતી શરૂ કરી. એના માટે ખૂબ જ ઠંડુ વાતાવરણ અનુકૂળ આવે છે અને એની ખેતી જનરલી જે બીજા રાજ્યો છે, પંજાબ છે, હરિયાણા છે, એ લોકો ત્યાં વિસ્તારમાં શિયાળા ઋતુમાં એ લોકો કરે છે. અત્યારે ટેમ્પરેચર લગભગ જ્યારે સ્ટાર્ટ કર્યું એટલે 28-25-20 ડિગ્રી સુધીમાં અમે અત્યારે કરીએ છીએ. મોઈસ્ચરનું પ્રમાણ 60-70 છે એટલું મોઈસ્ચર રાખીએ છીએ. કેવો ભાવ કેવા મળે છે? ભાવ અત્યારે 200 રૂપિયે કિલો જાય છે. બનાસકાંઠા ગરમ પ્રદેશ હોવા છતાં મિત્તલબેને નજીવા ખર્ચે બટન મશરૂમ માટે આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું અને મશરૂમની ખેતીમાં સફળતા મેળવી. હાલ તેઓ દિવસનું 15-20 કિલો બટન મશરૂમનું ઉત્પાદન કરે છે અને તેને ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ વેચે છે. મિત્તલબેન અને તેમનો પરિવાર ઘરે બેઠા બેઠા બટન મશરૂમના પેકિંગ તૈયાર કરીને રાજસ્થાનની મોટાભાગની હોટલ્સ અને ગુજરાતી હોટલમાં વેચાણ કરી સારી આવક મેળવે છે. આગામીમાં અમારે પ્રોડક્શન વધારવું છે, અત્યારે ઇનિશિયલ સ્ટેજમાં કરેલું છે, ધીમે ધીમે આગળ અમે મોટું કરવા માટે વિચારીએ છીએ. મિત્તલબેને મશરૂમની ખેતી માટેનું આખું સ્ટ્રક્ચર માત્ર 30-40 હજારમાં તૈયાર કર્યું હતું અને તેની સામે તેઓ લાખોની આવક મેળવી રહ્યા છે. બટન મશરૂમની ખેતી ખૂબ જ મહેનતવાળી છે. જોકે મિત્તલબેનની કંઈક કરી બતાવવાની ઈચ્છા શક્તિ અને મહેનતને કારણે તેમણે મશરૂમની ખેતીમાં કાઠું કાઢ્યું છે અને અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. આનંદ જયસ્વાલ, News18 ગુજરાતી, બનાસકાંઠા. આદિવાસી વિસ્તાર ડાંગથી નીકળી માયાનગરી મુંબઈ સુધી પહોંચી સફળતાની નવી કહાની આહવા તાલુકાની મોનાલિશા પટેલે લખી. પોતાના સંકલ્પથી જે તેઓ આજે સફળ અભિનેત્રી બન્યા, આજે તેઓ અંતરિયાળ વિસ્તારની અનેક મહિલાઓ માટે પ્રેરણા બન્યા છે. રાજ્યનો ડાંગ જિલ્લો અંતરિયાળ અને આદિવાસી બહુમૂલ્ય ધરાવતો આ જિલ્લો આજે પણ અનેક સુવિધાઓથી વંચિત છે, પરંતુ અહીં પ્રતિભાની કોઈ કમી નથી અને તેને શ્રેષ્ઠ ઉદાહરણ બન્યા છે મોનાલિશા પટેલ, જેમણે 23 વર્ષ સંઘર્ષ કર્યો અને માયાનગરી મુંબઈમાં ધારી સફળતા મેળવી. બાળપણથી જ અભિનયનો શોખ અને તેમાં કારકિર્દી બનાવવાનું સપનું હતું. આજે તેઓ એક્ટ્રેસ, ડાન્સર, સિંગર અને ડિરેક્ટર જેવી મલ્ટી પર્સનાલિટી ધરાવે છે. 7th હતી ત્યારે મારા પપ્પાએ મને પૂછ્યું કે તારે એક્ટિંગ બસ ડાંગ પૂરતી કર્યું છે કે પછી મોટા લેવલ પર કરવું છે? તો મેં પપ્પાને કીધું કે મારે મોટા પ્લેટફોર્મ પર કરવું છે, બીકોઝ મારે મારી મૂવી થ્રુ ઘણું બધું લોકોને, સમાજને આપવું હતું, ઘણા સબ્જેક્ટ પર મારે ફિલ્મો કરવી હતી. ડાંગ જિલ્લામાં સુવિધાઓનો અભાવ છે, સંદેશા વ્યવહારની મર્યાદાઓ હોવા છતાં કોઈ અડચણ તેમને રોકી ના શકી અને મુંબઈમાં સફળતાપૂર્વક રૂપેરી પડદા પર પદાર્પણ કર્યું. માત્ર 4 વર્ષની ઉંમરમાં સાવલી નામની પ્રાદેશિક ભાષાની ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનય કર્યો. નેટિવ કોંગો અને ચિત્રકૂટમાં અભિનયનો ઓજસ પાથર્યો.
વર્ષ 2006 થી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી આ યુવતીએ એડ ફિલ્મ અને આલ્બમમાં અદાકારી દેખાડી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા. ચેલેન્જિંગ હતું કે મારે મુંબઈ જેવી મોટી સિટીમાં વર્ક કરવું, સ્ટડી કરવી અને નવી ઘણી બધી નવી વસ્તુઓ શીખવી, બટ ફેમિલીના સપોર્ટથી અને એક ધ્યેય હતું કે મારે ફિલ્મ મેકિંગમાં આગળ વધવું છે, તો એના લીધે મને એક તાકાત મળી કે હું ઘણી બધી પ્રોબ્લેમ્સને પાર પાડી શકું. અંતરિયાળ વિસ્તારના બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા સિને વિદ્યા વર્કશોપના માધ્યમથી ફિલ્મની બારીકાઈઓ પર કામ કરી રહ્યા છે. મહિલા દિન વખતે હું મહિલા માટે કહેવા માંગીશ કે આપણે લાઈફમાં કોઈનાથી કમ નહીં સમજવું પોતાને, બિકોઝ આપણા ઉપર આપણા અંદર બધું હોય છે. જે આપણે કંઈ પણ અચીવ કરવા માંગીએ, કંઈ પણ આપણે ધ્યેય પકડશું ને તો આપણે અચીવ કરી જ શકીએ. ગત સપ્તાહમાં જ અમદાવાદમાં યોજાયેલ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લઈને આવેલા મોનાલિસા પટેલે મરાઠી ફિલ્મમાં નાદ પ્રેમાચા સહિત તેમની હોમ પ્રોડક્શનની આગામી ફિલ્મ શામમાં કરી ડાંગ અને ગુજરાતને ગૌરવ પ્રદાન કર્યું. 10 માર્ચે આમિર ખાનની ફિલ્મ કોઈ જાને નાનું સોંગ રિલીઝ થઈ રહ્યું છે, જેની ડિરેક્શન ટીમમાં પણ તેઓ કામ કરી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. તો આગળ કરીશ અને સમાચારો પર નજર, તે પહેલા હાલ એક બ્રેક. નડિયાદમાં મારું નાનપણ મેં બિતાવ્યું છે. ત્યાં મારું પહેલા ધોરણથી પાંચમા ધોરણ મેં સંત અન્નાઝ હાઈસ્કૂલ કરીને છે નડિયાદમાં, ત્યાં ભણવાની મને તક મળી હતી.